આજના વિડીયોની અંદર હું ત્રણ રજિસ્ટર વિશેની વાત કરીશ. એક તો પહેલાં વહેલાં છે ડિલિવરી, જે ડિલિવરી થાય એના વિશેની. ત્યાર પછી ઇમ્યુનાઇઝેશન, જે બાળકનું ઇમ્યુનાઇઝેશન હોય તેની ડ્યુ લિસ્ટ સાથેનું. અને ત્રીજું છે મમતા દિવસમાં ડ્યુ લિસ્ટ. તો ડિલિવરીની અંદર એન્ટ્રી કરશું આ રજિસ્ટરની અંદર, ઓટોમેટિક એનું નામ ઇમ્યુનાઇઝેશનમાં ચડી જશે, પ્લસ ઇમ્યુનાઇઝેશનની અંદર એની ડ્યુ તારીખ આવી જશે. બાળક 16 વર્ષનું થશે ત્યાં સુધી એનું તારીખ કે ભાઈ આ તારીખે એના ઇન્જેક્શન આવશે. એની પછી ત્રીજા રજિસ્ટર જે છે ડ્યુ લિસ્ટ, જે મમતા દિવસમાં નિભાવવામાં આવતું હોય, એની અંદર એ ઓટોમેટિકનું નામ ચડી જશે કે ભાઈ એને કયો ડોઝ આવશે. બરાબર, જે આવતો હોય વિટામિન એનો આવે, પહેલો બીજો ત્રીજો ડોઝ, બીસીજી જે આવતું હોય તે ઓટોમેટિક આવી જશે. તો પહેલાં પહેલાં આપણે એક ડિલિવરી ઉપર જઈશું. તો આપણે નવી એન્ટ્રી એક નોંધીએ ડિલિવરીમાં. બરાબર, અત્યારે તો હું ગમે એ નંબરથી નાખી દઉં છું. અત્યારે તો બીજું નામ નથી તો ત્યારે મારું નામ જ નાખી દઉં છું. બરાબર, ગામ વાવડા, એફએન નંબર જે હોય તે, હેલ્થ આઈડી નંબર. બરાબર, કોઈ પણ હવે ડિલિવરી થશે એટલે હેલ્થ આઈડી નંબર મધરનો હશે અને ઉપરાંત ચાઇલ્ડનો હેલ્થ આઈડી જનરેટ થશે, એ પણ આપણે આમાં લેવાનો છે. બરાબર, ડિલિવરી ડેટ આજની લીલી, સમય બરાબર, પછી એનો વજન ને કોઈ તકલીફ છે તો નહીં. હવે ડિલિવરી ક્યાં થઈ, જે જસ્ટ કોના દ્વારા, ડૉક્ટર દ્વારા, નોર્મલ સિઝેરિયન. રજા તારીખ 26 તારીખ. સમય હવે કેટલા બાળકો જન્મ થયો, એક, અને શું થયું, મેલ. બરાબર, આ કરીને આપણે ખાલી એક સેવા આપવાનું છે. હવે સેવા આપશું ત્યાર પછી આપણે જુઓ તો આની અંદર એ નામ આનું આવી જશે ઓટોમેટિક. આપણે કયું ગામ લીધું હતું, એ વાવડા ગામ લીધું હતું. બરાબર, જો અંદર એ નામ અંદર આવી ગયું છે તો વિગત આપણે જોઈ લઈ. આપણે જે ભર્યું એ બધી વિગત એની તમને બતાવશે. બરાબર, કે એનું જીવિત જન્મ, નામ, ગામ, એફએન નંબર, હેલ્થરી નંબર બે જ, મધરનો ડિલિવરી કરવા માટે મધરનો અને બાળકની રસીકરણ. હવેથી જ્યારે બાળકનો જન્મ થયો એટલે જે બધું રસીકરણ એવાળા નંબરથી થાય એ પાછો ચાર હેલ્થરી નંબર એનો જુદો જનરેટ થશે. તો આવી રીતે એનું જે જન્મ તારીખ, વજન, ઊંચાઈ, એનું કેટલું, એનું વજન કેટલું છે, કયા ડૉક્ટરે કરી, કયા દવાખાનામાં થઈ, નોર્મલ સિઝેરિયન, અને સમય, અને રજા આપવા, અને રિઝલ્ટ, આ બધી વિગત તમે એકસાથે હશે. હવે આની પછીનું મેં જે તમને બીજું રજિસ્ટર કીધું કે ભાઈ ઓટોમેટિક હવે બાળકનું જે રસીકરણને બધું આવશે તો ભાઈ કઈ તારીખે ક્યાં વારે એને આપવાનું એ જોવા માટે કેવી રીતે ખબર પડે, તો એની પછી જવાનું છે ઇમ્યુનાઇઝેશન રજિસ્ટર. ઇમ્યુનાઇઝેશન રજિસ્ટરની અંદર બરાબર જો અહીંયા તમને નામ બતાવવા મળશે. બરાબર, જો ડ્યુલિસ્ટમાંય બતાવવા મળ્યું નામ. બરાબર, પણ ડ્યુલિસ્ટમાં થાય એની પહેલાં આપણે ક્યાં કરવું પડે, ઇમ્યુનાઇઝેશન. મેં તમને કીધું તો ઇમ્યુનાઇઝેશનની અંદર આપણે કરવાનું છે, નામ આવી ગયું હશે ઇમ્યુનાઇઝેશનમાં. જો લાસ્ટની અંદર આવી ગયું છે અત્યારે નામ. બરાબર, તેની ઉપર આપણે ક્લિક કરશું અને ડિટેલમાં જઈશું. તો અંદર તમે જોવો ને તો બધી વિગત એની આવી ગઈ છે. જો ઘર નંબર આપણે જે નાખ્યો હતો, નામ આવી ગયું, મેલ, જીવિત છે એક, પછી ગામ છે વાવડા, એનો હેલ્થ આઈડી નંબર, બર્થ ડેટ. હવે તમે જો પેન્ટાની, અને પેન્ટા ક્યારે આવશે બતાવશે ભાઈ, 9/11 એનું પેન્ટા આવશે. બીજો ડોઝ 9/12, ત્રીજો ડોઝ 8/1/2019, મિઝલ્સ 22/6/2019, બુસ્ટર 23/20, 5 વર્ષનું, 10 વર્ષ, 16 વર્ષ. બરાબર, ના અહીંયા તમે ક્લિક કરશો એટલે બતાવશે હવે એનું પેન્ટા આપણે લેવાનો થશે. બરાબર, હવે પેન્ટા પર ક્લિક કરો. હવે જ્યારે અમે તમે ઇન્જેક્શન આપશો એટલે આપણે અહીંયા પેન્ટા એક આપશો આપણે 9/11, એટલે અહીંયા ક્લિક કરશો અને આમ કરશો એટલે ઓટોમેટિક તારીખ અહીંયા આવી જશે. એવી રીતે બધામાં પેન્ટા 2 તેની તારીખ આવી, એટલે બાળકનું જે રસીકરણ છે એ બધું મોબાઈલની અંદર પડ્યું રહ્યું. બરાબર,
અહીંયા આપણે આને આપી ગઈ સેવ, તો બધી વિગત એની આમાં આવી જશે. હવે આપણે આ વિગત પૂરી થઈ ત્યાર પછીનું છે ડ્યુલિસ, જે મમતા દિવસની અંદર ડ્યુલિસ બનાવવા રાખવામાં આવે છે તેની અંદર અમે બધી વિગત લીધી છે કે ભાઈ બાળકનું વિગત જોતી હોય તો ક્યાં ક્યાં આવે. આપણે ખાલી એકવાર જોઈ લઈએ શું શું છે અંદર. તો ઘર નંબર, અહીંયા જે જે મમતા દિવસ હશે તેની તારીખ, પછી બાળકનું નામ એ ઓટોમેટિક આગળથી આવી જશે, જાતિ આગળથી આવી જશે, જન્મ તારીખ, ગામ, હેલ્થ આઈડી, રસી, રસી આગળથી આવી જશે. હવે એને રસી આપી કે ન આપી એ છેલ્લે આપણે આમાં ખાલી ભરવાનું થશે કે ભાઈ મમતા દિવસની અંદર આવ્યા છે તો હા ના, બહાર ગામ ગયેલ છે, તબિયત સારી નથી, ના પાડે છે, પેર ગયેલ છે, બરાબર. કોઈ પણ કારણ હોય એની ઉપર તમારે ખાલી ક્લિક કરવાનું છે એટલે એ ત્યાંથી થઈ જશે કે આ થઈ જાય. નાની જ્યારે પ્રિન્ટ જોતી હોય ત્યારે ઓટોમેટિક પ્રિન્ટ કાઢ લેવાની. મેં તમને જે વાત કરી કે વાડવા ગામની અંદર પેન્ટા એક, બરાબર. તો જો આની અંદર છે ને આમાં નામ આવી ગયું છે ઓટોમેટિક 43માં પણ આપણે, બરાબર. જો આપણે જે પેન્ટા એક નાખ્યું હતું એ પેન્ટા એક પણ આમાંની અંદર બતાવવા મળ્યું છે. આ છે ડ્યુલિસ મમતા દિવસની અંદરનું, બરાબર. તો આખું આ છે ને ઓટોમેટિક એની જન્મ તારીખ અને એ વાળો નંબર બધું ઓટોમેટિક એની મેળે જનરેટ થઈ જાય છે. એટલે 3 રજિસ્ટર 1 એન્ટ્રી ડિલિવરીની કરીએ, ડિલિવરીની એન્ટ્રી કરીએ ઓટોમેટિક એનું ઇમ્યુનાઇઝેશન રજિસ્ટરમાં નામ ચડી જશે. એટલે એની અંદર ઓટોમેટિક ઇમ્યુનાઇઝેશન રજિસ્ટરની અંદર ક્યારે કયો ડોઝ આવશે એ ચડી જશે કે આ તારીખે ના વારે આ જવાનું છે. પ્લસ બીજું જે રજિસ્ટર છે ડ્યુલિસ કે ભાઈ આ બાળકને ક્યારે કયો ડોઝ આવશે તો એ ચડી જશે. તો ઓટોમેટિક આટલી વિગત એક ડિલિવરી રજિસ્ટરથી.